ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, આજે આપણે સામાન્ય જ્ઞાનની અંદર આગળનો પાઠ જોવાનો છે. કયો પાઠ? તો કે પાઠ 15, પાણીના પ્રાપ્તિ સ્થાનો. પણ ત્યાર પહેલાં આપણે સામાન્ય જ્ઞાનની અંદર શું શું જોયું હતું? તો કે મૂલ્યાંકન 1 જોયું હતું અને પાઠ 14 કયો હતો? તો કે ઉપર ભૂરા આકાશમાં. હવે આપણે આગળ જોવાનું છે પાઠ 15. કયો છે? પાણીના પ્રાપ્તિ સ્થાનો. પાણીના પ્રાપ્તિ સ્થાનો એટલે શું? તો કે પાણી આપણને કઈ કઈ જગ્યાએથી મળે છે એ આપણે જોવાનું છે. પાણી છે આપણને જુદી જુદી જગ્યાએથી મળે છે. કઈ કઈ રીતે? તો કે વરસાદ દ્વારા, નદી દ્વારા, કૂવા દ્વારા, સરોવર દ્વારા, તળાવ દ્વારા, દરિયો દ્વારા, બંધ. બંધ એટલે ડેમ, જેને આપણે ડેમ કહીએ છીએ. તો કે ડેમ દ્વારા એને બંધ કહેવાય છે. ડેમને શું કહેવાય છે? તો કે બંધ. અને ઝરણા દ્વારા, આ બધા જ દ્વારા આપણને પાણી મળી રહે છે. તો આજે હવે આપણે જોઈએ કે પાણીના પ્રાપ્તિ સ્થાનો. તો અહીંયા આપણને સૂચના આપેલી છે કે અહીં પાણીના પ્રાપ્તિ સ્થાનોના ચિત્રો આપેલા છે. દરેક ચિત્ર ઓળખી તેનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો. હવે આપણને અહીંયા ચિત્રો આપેલા છે. તો કયા ચિત્રો છે? તો કે પાણીના પ્રાપ્તિ સ્થાનો. પાણીના પ્રાપ્તિ સ્થાનો એટલે શું? તો કે જ્યાંથી આપણને પાણી મળે છે એને પ્રાપ્તિ સ્થાનો કહેવાય છે. તે બધા ચિત્રો આપેલા છે. એ બધા ચિત્રોનું આપણે અવલોકન કરવાનું છે. અને તેની નીચે અહીંયા જગ્યા આપેલી છે, તમારે આપેલી જ હશે. તો તમારે પણ એની અંદર નામ લખવાનું છે. શેનું નામ લખવાનું છે? તો કે ચિત્રનું અવલોકન કરી એ ચિત્ર શેનું છે એ લખવાનું છે. તો અહીંયા આપણે હું તમને ચિત્ર બતાવું કે આ બધા ચિત્રો આપેલા છે. તો સૌથી પહેલું ચિત્ર જોઈએ. તો પહેલાં સૌથી શેનું ચિત્ર આપેલું છે? તો કે વરસાદ આવી રહ્યો હોય એવું ચિત્ર અહીંયા આપણને આપવામાં આવ્યું છે. પાણી છે એ આપણને વરસાદ દ્વારા મળે છે. વરસાદ આવે તો નદી, તળાવ, સરોવર, કૂવો, પાતાળ કૂવો, બંધ, આ બધામાં પાણી આવે તો આપણને પાણી મળી રહે. તો સૌથી પહેલાં મહત્ત્વનું શું છે? તો કે વરસાદ. વરસાદ દ્વારા આપણને પાણી મળે છે. તો પહેલું ચિત્ર છે કેવું છે? તો કે વરસાદ આવતો હોય તેવું ચિત્ર દેખાઈ રહ્યું છે. તો આ ચિત્ર શેનું છે? તો કે વરસાદ. વરસાદ દ્વારા પણ આપણને પાણી મળે છે. જો વરસાદ ન આવે તો આપણને પાણી મળે નહીં. શા માટે ન મળે? તો કે વરસાદ ન આવે તો નદી, તળાવ, સરોવર આ બધામાં પાણી આવે નહીં. અને નદી, તળાવ છે એ સુકાઈ જાય, ઝરણા છે એમાં પણ પાણી ન રહે તો આપણને પાણી મળે નહીં. એટલે સૌથી મહત્ત્વનું છે કે વરસાદ આવવો જરૂરી છે. એટલે વરસાદ દ્વારા આપણને પાણી મળે છે. શા માટે? તો કે વરસાદ આવવાથી નદી, તળાવ છલકાય છે, સરોવર છલકાય છે અને આપણને બધાને પાણી મળી રહે છે. તો આ ચિત્ર શેનું છે? તો કે વરસાદનું. તો આપણે અહીંયા લખવાનું છે, નીચે આપણને જગ્યા આપેલી છે, વરસાદ. તમારે પણ તમારી સામાન્ય જ્ઞાનની સ્વાપોથીની અંદર આ લખવાનું છે. મારી સાથે સાથે લખતા જાઓ. ત્યાર પછી બીજું ચિત્ર જોઈએ. તો બીજું ચિત્ર શેનું દેખાય છે? તો કે નદીનું. નદી દ્વારા પણ આપણને પાણી મળી રહે છે. પાણીનો ઉપયોગ આપણે ક્યાં કઈ રીતે કરીએ? તો કે પીવામાં, નહાવામાં, હાથ ધોવામાં, એ બધામાં આપણે પાણીનો ઉપયોગ કરતા જ હોઈએ છીએ. પછી સફાઈ માટે પણ આપણે પાણીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પણ સૌથી મહત્ત્વનું છે પીવા માટેનું. તો પીવાનું પાણી છે આપણને નદી દ્વારા પણ મળે, વરસાદ દ્વારા પણ મળે, સરોવર દ્વારા પણ મળે. અને તેના માટે આપણને અહીંયા શેનું ચિત્ર આપેલું છે? તો કે નદીનું. નદી દ્વારા પણ આપણને પાણી મળી રહે છે. તો અહીંયા પણ આપણને અહીંયા બોક્સની અંદર આપણને ચિત્રના નામ આપેલા છે. તો ચિત્ર ઓળખીને આપણે અહીંયા નામ લખવાના છે. જેમ કે આપણે આ ચિત્ર ઓળખ્યું કે શેનું ચિત્ર છે? તો કે વરસાદનું છે. તેવી જ રીતના આ શેનું ચિત્ર છે? તો કે નદીનું. નદી દ્વારા પણ આપણને પાણી મળે છે. તમે જોતા હશો કે વરસાદ આવે અને ખૂબ જ વરસાદ પડ્યો હોય તો નદી છે, સરોવર છે, બધા છલકાઈ જતા હોય છે. અને આ બધાની અંદર આપણે પાણીનો સંગ્રહ કરી શકીએ છીએ. કેવી રીતના? તો કે નદીની અંદર, ડેમ, સરોવર, તળાવ આ બધાની અંદર આપણે પાણીનો સંગ્રહ કરી શકીએ છીએ. અને એ સંગ્રહ કરેલું પાણી સમયસર આપણને મળી રહે છે. તો આપણને
જેમ વરસાદ દ્વારા પાણી મળે છે તેવી જ રીતના આપણને નદી દ્વારા પણ પાણી મળી રહે છે. તો અહીંયા નીચે આપણને જે જગ્યા આપેલી છે એમાં શું લખવાનું છે? તો કે નદી. શેનું ચિત્ર છે? તો કે નદીનું. તો અહીંયા નદી લખવાનું છે. જો તમને ન ખબર પડે તો અહીંયા બોક્સમાં આપણને તેના નામ આપેલા છે, તો તમે ત્યાંથી જોઈને પણ લખી શકો છો. તો અહીંયા નીચે આપેલી જગ્યામાં લખવાનું છે નદી. શેનું ચિત્ર છે? તો કે નદીનું છે. તો અહીંયા નદી એવું અહીંયા લખવાનું છે. ત્યાર પછી જોઈએ ત્રીજું ચિત્ર. એ શેનું આપેલું છે? તમે જોવો છો કે પાણી છે અને એની અંદર નાની એવી હોડી છે જે અંદર તરી રહી છે. તમે આવું જોયું હશે. તો શેનું ચિત્ર છે અને શું કહેવાય? તો કે સરોવર. સરોવર દ્વારા પણ આપણને પાણી મળી રહે છે. જેવી રીતના આપણે મેં તમને આગળ કીધું કે વરસાદ દ્વારા, નદી દ્વારા પાણી મળે, તેવી જ રીતના સરોવર દ્વારા પણ પાણી મળે છે. સરોવરમાં પાણી કઈ રીતે આવે? તો કે વરસાદ દ્વારા. વરસાદ દ્વારા આપણને બધે જ પાણી મળી રહે છે. જેવી રીતના કે નદી છે, સરોવર છે, તળાવ છે, કૂવો છે, આ બધામાં વરસાદ દ્વારા આપણને પાણી મળી રહે છે. જો વરસાદ ન હોય તો અમુક સમય પછી નદી, તળાવ, સરોવર છે એ સુકાતા જાય છે. તો વરસાદ છે એ મહત્ત્વનું છે. વરસાદ હોય તો જ આપણને પાણી મળે છે, અને વરસાદ હોય તો જ આ પાણીના જે પ્રાપ્તિ સ્થાનો આપેલા છે એમાં પાણીની આવક થાય છે. તો સરોવર છે એ પણ આપણને પાણીનું પ્રાપ્તિ સ્થાન છે. તો અહીંયા નીચે આપેલી જગ્યામાં આપણે શું લખવાનું છે? તો કે સરોવર. તમારે પણ તમારી સપોથીમાં લખવાનું છે. શું લખવાનું છે? તો કે સરોવર. ફરી પાછા આપણે આ ત્રણ ચિત્રો જોઈએ. આ શેનું ચિત્ર આપેલું છે? તો કે વરસાદ આવતો હોય એવું ચિત્ર આપેલું છે. તો નીચે શું લખવાનું છે? કે વરસાદ. વરસાદ. પછી બીજું ચિત્ર શેનું છે? તો કે વહેતી નદી હોય તેવું ચિત્ર આપેલું છે. તો નીચે આપેલી જગ્યામાં શું લખવાનું છે? નદી. ત્યાર પછી ત્રીજું ચિત્ર શેનું જોયું? તો કે સરોવરનું. તો અહીંયા નીચે આપણે શું લખ્યું? સરોવર. તમારે પણ લખવાનું છે. હવે આગળ જોઈએ ચોથું ચિત્ર. ચોથું ચિત્ર શેનું છે? તો કે તળાવનું. તમે પણ તળાવ જોયું જ હશે. કેવું હોય તળાવ? તો કે ફરતે આપણને બંધ જેવું હોય અને અંદર પાણી હોય, તો કેને તળાવ કહેવાય. તો તળાવ દ્વારા પણ આપણને પાણી મળે છે. તો અહીંયા નીચે શું લખવાનું છે? તળાવ. ફરી પાછું બોલું છું, શું લખવાનું છે? તળાવ. તમારે પણ મારી સાથે લખવાનું છે અને ચિત્રો પણ જોવાના છે અને તેનું અવલોકન કરવાનું છે કે તળાવ કેવું હોય, નદી કેવી હોય, સરોવર કેવા હોય. તમે બધાએ જ તળાવ, નદી, સરોવર જોયા જ છે, છતાં પણ તમારે આ ચિત્રની અંદર જોઈને તેનું અવલોકન કરવાનું છે અને નીચે આપેલી જગ્યામાં તેના નામ લખવાના છે. તો અહીંયા આપણે શું લખવાનું છે? શેનું ચિત્ર છે? તો કે તળાવનું છે. અને એ નીચે જગ્યામાં શું લખવાનું છે? તો કે તળાવ. પછી ત્યાર પછી છે કૂવાનું ચિત્ર. તો કૂવો મોટે ભાગે આપણને ક્યાં જોવા મળે? તો કે ખેતરવાળી જગ્યામાં, જ્યાં ખેતર હોય, વાડી હોય, તેની અંદર આપણને કૂવો જોવા મળે છે. ત્યાં કૂવો શા માટે હોય? તો કે પાણી પાવવા માટે હોય છે. તમે વાડીની અંદર જોતા હશો કે અમુક સમયે છે એમાં પાણીની પીવડાવવું પડે, તો કૂવા દ્વારા પાણી લઈને તેમાં પાણી પીવડાવવામાં આવે છે. અને આપણે ગામડાની અંદર નારીઓ છે એ કૂવે પાણી ભરવા જતી હોય છે. ત્યાં એક જગ્યાએ ગામની બહાર અથવા તો કોઈ ગામના પાદરમાં કૂવો હોય છે, જ્યાંથી પનિહારીઓ એટલે નારીઓ, સ્ત્રીઓ એ પાણી ભરવા જતી હોય છે. તો કૂવા દ્વારા પણ આપણને પાણી મળી રહે છે. તો આ શેનું ચિત્ર છે? તો કે કૂવાનું છે. તો અહીંયા નીચે લખવાનું છે કૂવો. પાણી છોડી દેવામાં આવે છે, એની એક લિમિટ નક્કી કરેલી હોય છે, ત્યાં સુધી જ આપણે પાણી રાખી શકીએ. તો અને બંધ દ્વારા પણ આપણે અહીંયા પાણીનો સંગ્રહ કરી શકીએ. શા માટે? તો કે આપણને પાણી મળી રહે એટલા માટે. તો બંધ દ્વારા પણ આપણને પાણી મળી રહે છે. તો અહીંયા નીચે શું લખવાનું છે? બંધ. તમારે બધાએ લખવાનું છે. ફરી પાછું બોલું છું, શું લખવાનું છે? બંધ.
આપણે ફરી પાછું બધા ચિત્રોનું અવલોકન કરીએ તો આ શેનું ચિત્ર છે તો કે વરસાદનું ચિત્ર છે વરસાદ આવતો હોય તેવું ચિત્ર દેખાય છે વરસાદ દ્વારા પણ આપણને પાણી મળે છે તો અહીંયા નીચે શું લખવાનું છે વરસાદ ત્યાર પછી બીજું ચિત્ર જોઈએ બીજું ચિત્ર શેનું છે તો કે વહેતી નદીનું ચિત્ર છે તમે નદી જોઈ છે કે નદી કેવી હોય છે તો નદી દ્વારા પણ આપણને પાણી મળી રહે છે તો ત્યાં નીચે શું લખવાનું છે નદી ફરી પાછું એકવાર બોલું છું નદી ત્યાર પછીનું છે ત્રીજું ચિત્ર શેનું છે તો કે સરોવરનું છે તો સરોવર દ્વારા પણ આપણને પાણી મળી રહે છે નદી સરોવર તળાવ આ બધામાં પાણી ક્યારે હોય તો કે વરસાદ થયો હોય ત્યારે આપણને આ બધામાં પાણી મળી રહે છે તો આ શેનું ચિત્ર છે તો કે સરોવરનું ચિત્ર છે તો અહીંયા શું લખવાનું છે નીચે સરોવર ફરી પાછું બોલું છું સરોવર ત્યાર પછી ચોથું ચિત્ર જોઈએ એ શેનું ચિત્ર છે તો કે તળાવનું ચિત્ર છે તમે અહીંયા જોઈ રહ્યા છો કે આજુબાજુમાં શહેર છે અને અહીંયા વચ્ચે શું આપેલું છે તો કે તળાવ આપેલું છે તળાવની અંદર પણ આપણે પાણીનો સંગ્રહ કરી શકીએ છીએ તો અહીંયા નીચે આપેલી જગ્યામાં આપણે શું લખવાનું છે તળાવ ફરી પાછું બોલું છું શું લખવાનું છે તળાવ ફરી પાછું બોલું છું તળાવ ત્યાર પછીનું પાંચમું ચિત્ર જોઈએ એ શેનું છે તો કે કૂવાનું જેમ કે મેં તમને કીધું કે કૂવો ક્યાં જોવા મળે છે તો કે ખેતરની અંદર ગામમાં ગામડાની અંદર પાદરની અંદર જોવા મળે છે કા ગામની બહાર જોવા મળે છે અને સ્ત્રીઓ છે તે કૂવાએ પાણી ભરવા જતી હોય છે તો તમે અહીંયા લખો કે કૂવો શું લખવાનું છે કૂવો શેનું ચિત્ર છે કૂવાનું ચિત્ર છે એટલે અહીંયા લખવાનું છે કૂવો ત્યાર પછી શેનું ચિત્ર આપેલું છે પાતાળ કૂવાનું પાતાળ કૂવો એટલે જમીનની અંદર બનાવેલો કૂવો જેને આપણે બોર કહીએ છીએ એ આપણને ક્યાં જોવા મળે તો કે સોસાયટીની અંદર અને ખેતરની અંદર જોવા મળે છે તો આપણે એને શું કહીશું તો કે પાતાળ કૂવો ફરી પાછું બોલું છું પાતાળ કૂવો તમારે પણ તમારી સ્વાપોથીની અંદર લખવાનું છે ત્યાર પછી આગળનું ચિત્ર જોઈએ શેનું ચિત્ર છે ઝરણાનું ચિત્ર છે જેમ કે મેં તમને કીધું કે પહાડની ઉપરથી વરસાદ વરસતો હોય ત્યારે દૂધની ધાર વહેતી હોય એવું આપણને લાગે એને શું કહેવાય છે તો કે ઝરણું અને શેમાં ભળી જાય છે તો કે નદી અને તળાવની અંદર ભળી જાય છે તો શેનું ચિત્ર છે ઝરણાનું તો અહીંયા લખો ઝરણું ફરી પાછું બોલું છું ઝરણું ત્યાર પછી આગળનું ચિત્ર જોઈએ તો એ શેનું છે તો કે દરિયાનું ચિત્ર છે અને દરિયો બધાએ જોયો જ છે બધાને ખબર છે કે દરિયો કેવો હોય છે વિશાળ દરિયો હોય છે અને જેનું આપણે માપ ન કરી શકીએ અને તેમાં શું આવતું હોય તો કે દરિયાના મોજા આવતા હોય છે તમને પણ મજા આવતી હશે તેમાં પગ બોળવાની તો ત્યાં પણ આપણને પાણી મળી રહે છે તો દરિયો છે એ પણ એક પાણીનું પ્રાપ્તિ સ્થાન છે તો અહીંયા આપણે લખવાનું છે નીચે દરિયો તમારે પણ લખવાનું છે દરિયો ત્યાર પછી જોઈએ શેનું છે તો કે બંધનું ચિત્ર છે બંધ એટલે ડેમ જેને કહેવામાં આવે છે તો ડેમ દ્વારા એટલે કે બંધ દ્વારા આપણે પાણીનો સંગ્રહ કરી શકીએ છીએ અને આપણને શિયાળો ઉનાળો આપણને પાણી મળી રહે એટલા માટે આપણે ડેમની અંદર અથવા તો બંધની અંદર પાણીનો સંગ્રહ કરીએ છીએ તો બંધ છે એ પણ આપણા પાણીનું પ્રાપ્તિ સ્થાન છે તો બંધ દ્વારા પણ આપણને પાણી મળી રહે છે તો નીચે આપેલી જગ્યામાં શું લખવાનું છે બંધ ફરી પાછું બોલું છું બંધ ફરી પાછું એકવાર તમને બધા જ ચિત્રો લખાવી દઉં અને સમજાવી દઉં શેનું ચિત્ર છે તો કે વરસાદનું તો આપણે નીચે શું લખવાનું છે વરસાદ ફરી પાછું બોલું વરસાદ ત્યાર પછી બીજું ચિત્ર જોઈએ એ શેનું છે તો કે વહેતી નદી છે તો અહીંયા નીચે આપેલી જગ્યામાં શું લખવાનું છે નદી ફરી પાછું બોલું છું નદી ત્યાર પછી ત્રીજું ચિત્ર છે એ શેનું છે તો કે સરોવરનું ચિત્ર છે તો ત્યાં આપણે શું લખવાનું છે સરોવર સરોવર
ત્યાર પછી ચોથું ચિત્ર જોઈએ, શેનું છે? તો કે તળાવનું. તો નીચે આપેલી જગ્યામાં શું લખવાનું છે? તળાવ. ફરી પાછું બોલું છું, તળાવ. ત્યાર પછી કૂવાનું ચિત્ર છે, એ ક્યાં જોવા મળે છે? તો કે ગામની અંદર અથવા તો ગામના પાદરમાં અથવા તો ગામની બહાર પણ જોવા મળે છે. જે સ્ત્રીઓ ત્યાં પાણી ભરવા જાય છે તેને શું કહેવાય? તો કે કૂવો. ફરી પાછું બોલું છું, કૂવો. ત્યાર પછીનું ચિત્ર છે પાતાળ કૂવો, જેને આપણે બોર કહીએ છીએ, જે આપણને ખેતરની અંદર અને સોસાયટીની અંદર જોવા મળે છે તેને શું કહેવાય? તો કે પાતાળ કૂવો, પાતાળ કૂવો. ત્યાર પછી સાતમું ચિત્ર ઝરણાનું ચિત્ર છે. વરસાદ આવતો હોય ત્યારે પહાડ ઉપરથી પાણી વહેતું હોય તેને શું કહેવામાં આવે? ઝરણું. તો નીચે લખો ઝરણું, ઝરણું. ત્યાર પછી દરિયાનું ચિત્ર છે, જે તમે બધાએ જોયું છે કે દરિયો કેવો હોય છે, તો એ પણ આપણે પાણીનું પ્રાપ્તિ સ્થાન છે. તો ત્યાં દરિયાનું ચિત્ર છે, તો લખો દરિયો, દરિયો. ત્યાર પછી નવમું ચિત્ર જોઈએ, શેનું છે? બંધનું. તેમાં પણ આપણે વરસાદની ઋતુમાં પાણીનો સંગ્રહ કરીને આપણે પાણી મેળવી શકીએ છીએ, તો બંધ છે એ પણ પાણીનું પ્રાપ્તિ સ્થાન છે. તો એને શું લખવાનું છે? નીચે અહીંયા બંધ. ફરી પાછું બોલું છું, બંધ. તમારે પણ તમારી સામાન્ય જ્ઞાનની સ્વાપોથીમાં પાઠ 15 પાણીના પ્રાપ્તિ સ્થાનો એ લખવાનું છે. અહીંયા મેં તમને ચિત્ર સમજાવ્યા છે અને નીચે જવાબ પણ લખાવ્યો છે. તો તમારે પણ તમારી સામાન્ય જ્ઞાનની સ્વાપોથીમાં પાઠ 15 પાણીના પ્રાપ્તિ સ્થાનો એ પાઠ પૂર્ણ કરવાનો છે.